ત્રણ ઉર્જા સ્તર જોડી દીધા આપણે એ બી સી, આમ જતાં જેમ ઉર્જા વધતી જાય. કૂદકા આપેલો છે, આ પહેલો કૂદકો એના માટે લેમડા વન, બીમાંથી એમાં જાય તો એ ઉર્જા એ લેમડા ટુ, અને સીમાંથી એમાં જાય તો ઈ થ્રી. હવે આ બેનો ગેપ અને આ બેનો ઉર્જાનો ગેપ હશે, તમે ડાયરેક્ટ જો નાના છોકરાને ખબર પડે, આ બેનો ગેપ અને આ બેનો ગેપ, તો એ બંનેના ગેપને તમે ધ્યાનથી જોશો ને ધડા હલાવીને બેટા, તો શું થશે, ઈ વન પ્લસ ઈ ટુ કરું તો આ બેના ગેપ જેટલો થઈ જાય એટલે ઈ થ્રી જેટલો થાય. બરાબર, આ ઉર્જા જે થાય આ બેના ઉર્જાના સ્તરનો ગેપ અને આ બેના ઉર્જાના સ્તરનો ગેપ, તમે હાઇડ્રોજન માટે આમ જો ખાલી વિચારવું હોય તો હાઇડ્રોજન માટે વિચારો તો હમણાં એક મિનિટમાં ક્લિયર થઈ જાય. 13.6, 3.4, 1.51 તમે કરશો એટલે આ બેના ગેપનો સરવાળો એ આ ગેપ જેટલો થાય, ડાયરેક્ટ નાના છોકરાને ખબર પડે. હવે આ સૂત્ર આવે આપણું એચ સી બાય લેમડા વન, આ આવશે એચ સી બાય લેમડા ટુ, અને આ હશે એચ સી બાય લેમડા થ્રી. એચ સી કોમન એન્ડ કેન્સલ, તો આવશે વન અપોન લેમડા વન ઇઝ પ્લસ વન અપોન લેમડા ટુ લેમડા થ્રી. ચોકડી ગુણાકાર કરી નાખો, ચોકડી ગુણાકાર, તો લેમડા થ્રી ઇઝ ઇક્વલ ટુ લેમડા વન લેમડા ટુ છેદમાં લેમડા વન પ્લસ લેમડા ટુ. ડાયરેક્ટ લખી નાખ્યું, પતી ગયું. જો ઓ બાપુ ખબર પડી આમાં, એટલે એ લોકોએ જે લાંબુ કર્યું છે એના કરતાં ડાયરેક્ટ એ લોકોએ તફાવત લેખાશ, પણ મેં આ તફાવતને જ ઈ વન કીધું, આ તફાવતને જ ઈ ટુ કીધું, આ તફાવતને જ મેં એ થ્રી કીધું. ચલો 79, જો સારા અને મોટા દાખલા બધા આ જ છે. 79 બોલ દો બેટા. હાઇડ્રોજન જેવા પરમાણુ માટે નીચે ઉર્જા સ્તર દર્શાવ્યા છે, બોહરની પ્રથમ કક્ષાની ત્રિજ્યા. હવે એક વસ્તુ જુઓ, ઉર્જા સ્તર તમે જોશો ને તો અલગ આપ્યું છે. જો એ લોકોએ શબ્દ વાપરેલો છે હાઇડ્રોજન જેવા, એટલે હું આકૃતિ દોરું છું, જોજો ખાસ આકૃતિ દોરું છું એના પર ધ્યાન આપજો. આ સ્પીકર કોઈનું ચાલુ છે, ઈવીમાં જ છે, ખાલી આંકડા લખું છું, ખાલી આંકડા લખું છું. ચલો હવે અંદર નહીં જુઓ, આમાંથી તમને પહેલી શું કીધું છે, પ્રથમ કક્ષાની ત્રિજ્યા કીધી છે, પ્રથમ કક્ષાની ત્રિજ્યા આર શોધવાની કીધી છે, આર શોધવાનું કીધું છે. આમાં એક વસ્તુ ક્લિયર થયું, પહેલાં તો એક વસ્તુ ક્લિયર થયું કે આમાં ત્રિજ્યા નથી. જોજો પહેલી વસ્તુ, આમાં અવાજ આવે છે બેટા, કોનો સ્પીકર ચાલુ હશે, ચલો એક મને વસ્તુ કહો, આ ઉર્જા તમને આપી દીધી છે અને પહેલી કક્ષાઓ તમને કહી દીધી, જો ધ્યાન આપજો ઉર્જા અને પહેલી કક્ષા, એક વસ્તુ ખાલી ક્લિયર થવું જોઈએ, આ જે છે ને આ એક અગત્યનું છે મારે તમને કહેવાનું, કે પહેલી કક્ષાની ઉર્જા અહીંયા જુઓ 54.4 છે, એટલે કે આ પહેલી કક્ષાની ઉર્જા એ ખરેખર તમારો હાઇડ્રોજન પરમાણુ તો આ છે જ દે, પહેલી વસ્તુ એ ક્લિયર થાય. એટલે આપણે ઝેડ અલગ છે તો આપણને ઉર્જા આપી, તો ઉર્જાનું સૂત્ર આવે, આપણું ઉર્જાનું સૂત્ર શું આવે, ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 13.6 ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર, હા ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર. ઉર્જા આપેલી છે કેટલી છે બોલે, 54.4, 54.4 બરાબર માઇનસ 13.6 ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર. બોલો, અને આ 54.6 કેટલા માટે થાય બોલો તો ફટાફટ, 13.6 દુ તેરી, 6 તેરી 18, 6 ચોક 4 થશે, 4 બરાબર ઝેડ સ્ક્વેર બાય પહેલી કક્ષા, એટલે એક ઝેડ બરાબર તમારો આવી ગયો બીજો. આ ઝેડ બીજો આવ્યો તો તમારે ત્રિજ્યા શોધવાની કીધી છે, ત્રિજ્યા, ત્રિજ્યાનું આપણું સૂત્ર હતું આર બરાબર, યાદ હોવું જોઈએ ત્રિજ્યાનું સૂત્ર શું હતું, આર બરાબર 0.53 એન સ્ક્વેર બાય ઝેડ, 0.53, આ 0.53 એટલે આગળનો બધો અચળ પદો આવી ગયા, એન સ્ક્વેર તો 0.53
આ એક છેદમાં ઝેડ એટલે બે કિંમત આવી જાય. બહુ મસ્ત દાખલો જો, એક પરથી બીજી વસ્તુ શોધવાનું કીધું છે. ત્યાર પછી ચલો 80મો વાંચ રકમ. હાઇડ્રોજન પરમાણુ શરૂઆતમાં n બરાબર 2 કક્ષામાં હોય તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ઘણા દૂર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? આ કોણ ટીવી સંભળાવે છે? એટલે આ બધું અવાજ ધ્યાન રાખો. પાછું એક વાર બોલતો બેટા. હાઇડ્રોજન પરમાણુ શરૂઆતમાં n બરાબર 2 કક્ષામાં હોય તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ઘણા દૂર લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને દૂર લઈ જવા માટે, એટલે મને એમાં મજા નથી આવતી બરાબર. ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને ક્યાં લઈ જવા માટે? દૂર જ લઈ જવા માટે. આ વસ્તુ ક્લિયર હતું. એ લોકોએ લખ્યું છે ને ઉપરથી તમને ત્રાસ આપ્યો છે, હું મારી રીતે તમને સમજાવું. જુઓ, આ પ્રોટોન થઈ ગયો અને એની ફરતે એન બરાબર 2 કીધું છે, એટલે આ પહેલી કક્ષા અને આ બીજી કક્ષા. જોજો, આ ગઈ કક્ષા તમારી પહેલી કક્ષા અને આ બીજી કક્ષા, એટલે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે આવ્યો આપણો. આ ઇલેક્ટ્રોનને એમ કીધું છે, પ્રોટોનને ઇલેક્ટ્રોનને એકબીજાથી, એ પ્રોટોનને ઇલેક્ટ્રોનને ઘણા દૂર, આ બેને એકબીજાથી દૂર કરવાના. ટૂંકમાં આને હું અનંત અંતરે લઈ જાઉં, અનંત અંતરે, આને એકલાને અનંત અંતરે લઈ જવાનું. કયા અંતરે લઈ જવાનું? અનંત અંતરે. તો શું કરવું પડે? આને મારે અનંત અંતરે લઈ જવું હોય તો આને અનંત અંતરે લઈ જવું છે. તો બીજી કક્ષામાંથી કઈ કક્ષામાં જવાનું છે? અનંત કક્ષામાંથી. બીજી કક્ષામાંથી અનંત કક્ષામાં જવાનું, બીજીમાંથી અનંતમાં. હાઇડ્રોજન છે, હાઇડ્રોજન, હાઇડ્રોજન માટે જ આપણે આ કાંડ કરી શકીએ. હાઇડ્રોજન એટલે આવે -3.4. એટલે તમારે બીજામાંથી અનંતમાં લઈ જવું હોય, બીજામાંથી અનંતમાં લઈ જવું હોય તો +3.4 ઈવી જેટલી ઉર્જા જોઈએ. તો ઈ બરાબર 3.4 ઈવી. તો 3.4 × 1.6 × 10⁻¹⁹ કરાત આવી ગયો. જો ડાયરેક્ટ આમાં બીજી કક્ષા હાઇડ્રોજન પરમાણુ શરૂઆતમાં એન બરાબર 2 કક્ષામાં હોય તો, એટલે એનો મતલબ આપણે ઇલેક્ટ્રોન સમજવાનું છે. હાઇડ્રોજન થોડો હોય, હાઇડ્રોજન તો પરમાણુ છે, કક્ષામાં કોણ હોય? ઇલેક્ટ્રોન. શબ્દ એટલે શબ્દમાં થોડીક ભૂલ છે પણ આપણે સમજી જવાનું એમ કે હાઇડ્રોજન પરમાણુમાં શરૂઆતમાં એન બરાબર 2 કક્ષામાં હોય તો, એટલે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન લખવાનું રહી ગયું હોય, અથવા તો આપણે પછી જાતે સમજવું પડે એમ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન એન બરાબર 2 કક્ષામાં છે એ લખો, અને પાછો શબ્દ નીચે શું વાપરો? જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ને પ્રોટોનને ઘણા દૂર લઈ જવા માટે, પ્રોટોનને તો આપણે ગતિ કરાવી જ નથી શકતા, આ બેને એકબીજાથી ઘણા દૂર, ઘણા દૂર એટલે છેલ્લે આપણા માટે દૂરથી દૂર કયું આવે? અનંત. એટલે આને કૂદકો મારી ક્યાં લઈ જવાનો છે? આપણે અનંત કક્ષામાં. એટલે કૂદકો મારી અનંત કક્ષામાં લઈ જવું હોય તો, તો કાંઈ જ નહીં. કેટલી ઉર્જા જોઈએ? બીજી કક્ષામાં 3.4 માઇનસ, તો અનંત કક્ષામાં લઈ જવા માટે કેટલી ઉર્જા આપવી પડે? +3.4. આવું કેમ રમું છું હું? આવું હું કેમ કરી શકું છું? હાઇડ્રોજન છે એટલે પેલી બાજુ પાણી આપ. ઓ બાપા, ખબર પડે છે બેટા? આ બધા વચ્ચે હેરાન કરવા આવે છે એક પછી. હા, આમાં ઉર્જા ખબર હોય એટલે તમે કરી શકો, બાકી નહીં. હા, એવું નહીં. પછી જો કદાચ તમને આ હાઇડ્રોજન પરમાણુ જગ્યાએ તમને હિલિયમ પરમાણુ આપી દે બરાબર, તો ફટાફટ તમે સૂત્રના અંદર કિંમત મૂકીને ઉર્જા ઝડપથી ગણી શકો. આ તફાવતના ફટાફટ કક્ષા દોરી, 2 મિનિટમાં તમે આ ઉર્જા ઝડપથી ગણી શકો. હું જે કહેવા માગું છું એ ખબર પડે છે? એ તમને કયું ફાવે, કારણ કે આ સમીકરણ થોડા યાદ આવવાના કે આપણે આમ કરવાનું. હું તો એટલું વિચારું એટલે મેં કીધેલું કે આ બહુ અગત્યનું છે. બીજી કક્ષામાંથી અનંત કક્ષામાં, મારા માટે બીજી કક્ષામાં જે હોય અનંત કક્ષામાં 0 કરવાની, એટલે અહીંયા એટલી પ્લસ મૂકી દઉં. ચલો આગળ, ખબર પડે છે મારા દીકરાઓને? ચલો આગળ કયું બોલો. હવે બધા નાના નાના એવા છે, 81 બોલો. અમુક જરા નીકળી ગયા પાછા, હાજરી નીકળી નથી જતા બેટા, જોતા રહેજો.
आज बोल ना करते बेटा। चलो लैम्डा इज इक्वल टू एच बाय एम वी, लैम्डा इज इक्वल टू एच बाय एम वी। અને એક મેં તમને સૂત્ર કીધેલું, જે સૂત્ર ગાયગરને માસ્ટરના પ્રયોગમાં આવે, પણ એ નીકળી ગયું છે, પણ મેં તમને યાદ રાખવાનું કીધેલું, એચ અપોન, યાદ છે મારા દીકરાઓને? કોણ બોલશે? એટલે એક્સેલ જવામાંથી એકદમ કોણ ભૂરિયા મુનશી બોલો, અંડર રૂટ ટુ એમ કે મુનશી ને, અંડર રૂટ ટુ એમ કે, જો ગતિ ઉર્જા હોય તો કે, ગતિ ઉર્જા હોય તો કે, સ્થિતિ ઉર્જા હોય તો ઈવી, સ્થિતિ ઉર્જા હોય તો ઈવી, અને કુલ ઉર્જા હોય તો ઈ, આ મેં બૂમો પાડી પાડી કહી દીધું, આ કઈ ઉર્જા હોય? હા ને બેટા, યાદ હોવું જોઈએ, આ બારમા પાઠને એમસીક્યુ કરો છો, સૂત્ર મારે તમને પૂછવાના, એવો મારી પાસે થોડો ટાઈમ છે કે તમને અત્યારે એમસીક્યુ પૂછું, એક તો હાજર છો અને સૂત્ર પૂછું, એટલું તો જાતે કરો યાર, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા, આ બેટા બહુ બકવાસ કામ તમારું યાર, આખો દિવસ હવે તો નવરા હશો, લોન ફાયદો જ છે, 3 કલાક કે 4 કલાક પછી તો નવરા કે નહીં, તો પહેલાં સૂત્ર મોઢે કરાય કે નહીં? હા હવે મગજ બગાડ નાખો ખોટું યાર, ચાલ જવા દે, તમને શું કહેવું હવે, કાંઈ વાંધો નહીં, ચાલ જવા દે, મારું મારું કામ કરો, તમારે કરવું હોય તો કરજો, ચાલો લેમડા આપ્યો છે અને તમને શું શોધવાનું કીધું, વેગ આવડશે, વિનય સૂત્રનો કરતાં બનાવો, એચ પ્લાન્કનો અચળાંક 6.625 અથવા 6.62 લીધો છે, એ જાતે કરી નાખજો, 82મો બોલો, 82 સંક્રાંતિ કરે તો લાગતું સરેરાશ ટોર્ક શોધવાનું કીધું છે, 3 થી 2 માં સંક્રાંતિ કરે તો લાગતું સરેરાશ ટોર્ક શોધવાનું કીધું છે, લાગતું સરેરાશ ટોર્ક, તો ટોર્કનું સૂત્ર શું આવે બેટા? અહીંયા યાદ, જો એક વસ્તુ કે મને ટોર્કનું સૂત્ર યાદ નથી આવડતું, સાંભળો, ટોર્ક એટલે મને એક બળ યાદ છે, તો બળ એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી, અથવા આપણે એને એમ કહેતા ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, તો ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એન બાય, કારણ કે અહીંયા રેખીય વેગ આવે તો અહીંયા કોણીય વેગ આવે, સમય આવે તો ડેલ્ટા ટી આવે, ડેલ્ટા એલ બાય ડેલ્ટા ટી, આ કોણીય વેગ, કોણીય વેગ, આ કોણીય વેગ, સોરી વેગ નહીં, વેગમાન, આ રેખીય વેગમાન તો આ કોણીય વેગમાન, આ રેખીય વેગમાન તો આ કોણીય વેગમાન, તો કોણીય વેગમાનમાં કરવાનું શું મારે કંઈ જ નહીં, કોણીય વેગમાન નથી, કોણીય વેગમાનમાં થતો ફેરફાર છે, તો એલ ટુ માઇનસ એલ વન બાય ડેલ્ટા ટી, બરાબર, એલ ટુ માઇનસ એલ વન બાય ડેલ્ટા ટી, એલ ટુ એટલે શું, આ પાછો આપણો અધિતર્ક કયો પહેલો, એલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, એન એચ અપોન 2π, તો એન આપણે ક્યાંથી જઈશ, ત્રીજામાંથી બીજામાં, ત્રીજામાંથી શું થશે બીજામાં, એટલે આપણે તો સોરી બીજામાંથી ત્રીજામાં કે ત્રીજામાંથી બીજામાં જાય, તો એલ ટુ એલ થ્રી લખું, બીજામાં જાય એટલે એન ટુ એચ બાય 2π માઇનસ એન થ્રી એચ બાય 2π છેદમાં ડેલ્ટા ટી, બાકીનું જાતે કરી નાખજો, હા તમારો જવાબ એટલે અહીંયા જુઓ, તો શું થયું, એચ અપોન 2π ઇન્ટુ ડેલ્ટા ટી કોમન, અંદર વચ્ચે એન ટુ માઇનસ એન થ્રી, સર જવાબ ઋણ આવશે, ઋણ આવે એટલે એટલો ઘટાડો દર્શાવે, બરાબર, આપણે ખાલી સરેરાશ કીધું છે એટલે એ લોકોએ આંકડો લેવાનો કીધો છે, બીજું કંઈ નહીં, ચલો પછી 83મો, 83મો બોલો ફટાફટ, ચોથી અને પાંચમી સરખામણી કીધી છે, તો L is equal to NH upon 2π, બોલ ને બેટા, 82 માં તો ઉપર લઈકુ ત્રીજામાંથી બીજામાં, અને પછી આપણે L માં લઈએ ત્રીજામાંથી 3 પહેલામાં આવ્યો કેમ,
પહેલું નથી આ, વન ટુ લેખો, તફાવત લેખો. મેં આ ચલને માં દીકરી, અહીંયા ટુ અને અહીંયા થ્રી, પહેલું નથી આ એલ થ્રી, એટલે મેં વન લેખો નિયમ. ચલો આપણે કહીએ બરાબર, ત્રીજામાંથી ત્રીજામાંથી બીજામાં તો એલ ટુ માઇનસ એલ થ્રી. ચલો તું કહીએ બરાબર. ચાલો મેં એવું કર્યું હતું, વન ટુ એટલે વન એટલે શરૂઆત ને ટુ એટલે અંતિમ એમ, પણ આપણે કક્ષા પ્રમાણે અહીંયા ટુ અને થ્રી લખી નાખીએ. ચાલો વાંધો નહીં, બરાબર. એલ ઇઝ ઇક્વલ ટુ એન એચ અપોન ટુ પાય, એન એચ અપોન ટુ પાય, બરાબર. એચ અને ટુ પાય સરખામણી કીધી એટલે એચ અપોન ટુ પાય. અચળ પદ કાઢી નાખો તો એલ ચલે છે શું આવી જાય, એન. એલ ચલે છે શું આવી જાય, એન. તમને બે ચોથી અને પાંચમી કક્ષા કીધી છે, નાના છોકરાને આવડે, ચોથી કક્ષા છેદમાં પાંચમી કક્ષા, તો ઇઝ ઇક્વલ ટુ એન ફોર છેદમાં એન ફાઈવ. હવે જે શોધવાનું કીધું છે, કઈ કક્ષાનું શોધવાનું કીધું છે, પાંચમી કક્ષામાં. તો આ પાંચમી કક્ષાનું કોણીય વેગમાનને સૂત્રનો કરતા બનાવો, જવાબ લાવી દેવા, બરાબર. હા કે ના ભાઈ, બધા જુઓ, આટલી વાર થાય છે ને તમારા સુધી પહોંચતા. આગળ જોશું. ચાલો કયું આવ્યા, ચોર્યાસી, વાંચ. એક હાઇડ્રોજન પરમાણુ ભરા સ્થિતિમાં 12.1 કિવી ઉર્જા વાળા ફોટોનનું શોષણ કરે છે, એક મિનિટ, એક 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 મોબાઈલ બોલી ગઈ. ચાલ બોલ, પાછું બોલ. એક હાઇડ્રોજન પરમાણુ ભરા સ્થિતિમાં 12.1 કિવી ઉર્જા વાળા ફોટોનનું શોષણ કરે છે તો કોણીય વેગમાનમાં થતો ફેરફાર. જો ધરા સ્થિતિમાં એટલે જો બોલો ભાઈ, ઘરમાં આવું થાય, સાંભળો છો ને બધા, સ્પીકર બંધ રાખજો ભાઈ, મમ્મી ખીજાય ત્યારે. ઓ બાળકો, હાગે ના, મમ્મી ખીજાતા હોય, મારતા હોય તો લેક્ચરને બંધ રાખજો ભાઈ. તમારા ટીચર આવે એટલે હું બંધ કરી દઉં, એ ખીજાવા આવે ત્યારે ધ્યાન રાખવું પડે, નહીં ઇજ્જતના ફાલુદા થઈ જાય. વાંધો નહીં. ચલો આ પહેલી કક્ષા ધરા સ્થિતિ કીધી છે હાઇડ્રોજનમાં, હાઇડ્રોજન માટે છે એટલે હું આ ડાયરેક્ટ લખું છું, આ 13.4, બરાબર. હાઇડ્રોજન માટે 13.4 અને કીધું છે 12.1 ઇવી વાળા ફોટોનનું શોષણ કરે એટલે એના પર ફોટોન આપવા થયો, કેટલા છે, પ્લસ 12 પોઈન્ટ, એટલે પ્લસ 12.1. તો જવાબ કેટલો આવે બેટા, કરો તો 1.5 ક્યાંથી થયો, હા સોરી 13.6, ઓકે, એટલે 1.5 આવે માઇનસ, હા તો 1.5 આવે એટલે બુદ્ધિ તરત ચાલવી જોઈએ, 1.5 માઇનસ 1.5 ઉર્જા આવી તો એ સીધું કઈ કક્ષામાં આવે, ત્રીજી કક્ષામાં. 13.6, 13.6, 3.4, 1.51, હા એટલે ત્રીજી કક્ષામાં ડાયરેક્ટ આવી ગયો, મેં ડાયરેક્ટ કરી નાખ્યું ત્રીજી કક્ષામાં. અને એના માટેનું હવે કોણીય વેગમાન, તો કોણીય વેગમાનનું સૂત્ર શું આવે, એલ ઇઝ ઇક્વલ ટુ એન એચ અપોન ટુ પાય, એન એચ અપોન ટુ પાય. તો બસ કિંમત મૂકો, જવાબ મળી ગયો. હું આવી જે ઉર્જાની ગણતરી આવે ને, હું એ ઉર્જાની ગણતરી એ લોકો કરે એમાં ન પડું, હું આમ ન પડું. જો હું મારી રીતે પહેલાં વિચારું, આમ ગણતરી કરવા ન બેસું, હું આ રીતે વિચારવાનો છું, હું ડાયરેક્ટ જ વિચારું. હાઇડ્રોજન છે એટલે કક્ષા કહીએ એટલે હું પહેલાં આ દોરી જ નાખું, આ બધામાં પડું જ નહીં. કક્ષા કહીએ પછી ફોટોન આપે અથવા મુક્ત થાય એટલે તરત ક્વોન્ટમ અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરું. હું મારી વાત કરું છું, તમારી વાત નથી કરતો, હું મારી વાત કરું છું. ચલો આગળ જુઓ, કયો આવ્યો એના પછી, 85. ચલો ચલો આજે પાઠ પતી જશે, બોલો 85. હવે ઝડપનું સૂત્ર યાદ છે, માં પોયરો મેં તમને આગળ કીધેલા. ચલો 85 એકવાર પાછું યાદ કરાવી નાખું, કાલે જ ચલાવેલું મેં. ચલો લખો, પહેલા મને લખાવો તો કયા કયા હતા. આપણે પહેલા આર કહીએ તો આર ચલે છે શું આવે, એન સ્ક્વેર બાય ઝેડ. બીજા બધા બોલજો ભાઈ આવડતું હોય તો. આર ચલે છે એન સ્ક્વેર બાય ઝેડ. ઉર્જા ઈ, ઈ ચલે છે ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર. અને વેગ આવે વી, ચલે છે ઝેડ બાય એન. હા આ ઝેડ લખાવશે ઝેડ બાય એન. પછી બીજું બોલો કયું હતું આપણે સાથે સાથે, કોણીય વેગ ઓમેગા પણ મેળવેલું યાદ છે.
આના પરથી જ, એટલે આમાં v ઇઝ ઇક્વલ ટુ, આપણે v ઇઝ ઇક્વલ ટુ ઓકે z સ્ક્વેર બાય એન z સ્ક્વેર ક્યુબ બાય n ક્યુબ સ્ક્વેર બાય હતું. એન ક્યુબ આ યાદ રાખવાનું બેટા, એન ક્યુબ ડાયરેક્ટ કરવા માટે, z સ્ક્વેર બાય n ક્યુબ ડાયરેક્ટ કરવા માટે. તો આપણે બસ કંઈ કીધું નથી, કયું પહેલાં તો બહોળ કક્ષામાં બહોળ આવે. જો પ્રથમ બહોળ એટલે એક બુદ્ધિ ચાલવી જોઈએ બેટા, બહોળ કક્ષામાં હાઇડ્રોજન આવે, કારણ કે બહોળે પ્રયોગ કોના માટે કરેલો, હાઇડ્રોજન માટે. એક વસ્તુ ક્લિયર ધ્યાન રાખજો, બહોળ કક્ષા શબ્દ વાપરું છે લોકોએ, બહોળ કક્ષા. તો બહોળ આવે એટલે સૌથી પહેલાં કોણ આવે, હાઇડ્રોજન, કારણ કે એ લોકો બહોળે હાઇડ્રોજન માટે કામ કરેલું. હું બોલું છું કંઈ ખબર પડે છે, એટલે આ ઝેડ એક થઈ જાય. એ લોકોએ શબ્દ બહોર વાપરો, બહોર. તો બહોરની વાત કરો તો બહોર માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક થઈ જાય, એટલે આપણું સૂત્ર આવશે વી ચલે છે 1/n. બસ સાબિત કરવાની જરૂર નથી, પછી બસ ગુણોત્તર લઈ લો, પહેલી કક્ષાને બીજી કક્ષા આપેલી છે તો તમારે બીજી કક્ષાનું શોધવાનું છે. તો વી ટુ બાય વી વન ઇઝ ઇક્વલ ટુ એન વન બાય એન ટુ, ટૂંકમાં વી ટુ બરાબર વી વન બાય ટુ થાય, કારણ કે આ તો વન છે, એનો ભાગ્યા બે, તો ભાગ્યા બે કરી નાખો, આવી ગયો એ. જો ઓ બાળકો કંઈ ખબર પડે છે, ભાગ્યા બે કરો એટલે એ આવી ગયો તમારો. ચલો હવે 86મો ફટાફટ 86 બોલો. બોલો 86માં શું છે રકમ વાત બેટા. હવે મારે તમને સમજાવું કે મેં હું વિચારું છું. ચલો એક મિનિટ, કયો છે 86, હું નીચે સોલ્યુશન જોયું જ નથી બરાબર. એ લોકો એમ કીધું છે ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન બરાબર, ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન. તો પહેલાં તો એક ખબર પડવી જોઈએ તમને, ન્યૂનતમ ન્યૂનતમ હાઇડ્રોજનની પ્રથમ કક્ષા માટે, પ્રથમ કક્ષા માટે કીધું છે. તો ન્યૂનતમ ઉત્તેજન, ન્યૂનતમ ઉત્તેજન તો આમ દોરો તો નાનામાં નાની ઉત્તેજિત અવસ્થા, તો આધરા સ્થિતિ કહેવાય એને. આ તમારી કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા, પ્રથમ ઉત્તેજિત અવસ્થા. તો ધરા સ્થિતિમાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય તો આપણને આ ખબર છે, આ કેટલા આવે, -13.6 અને આ આવે 3.4. તો આ સ્થિતિમાન, આના વચ્ચેનું સ્થિતિમાન એટલે જે સંક્રાંતિ કરે પ્રથમ ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાન, તો આ બે વચ્ચે જે ઉર્જાનો તફાવત હોય તો એ કેટલો થાય, સીધો બાદબાકી કરે 10.2. ટૂંકમાં 10.2 ઇવી જેટલી ઉર્જા હું પ્લસ સ્વરૂપે આપું તે પ્રથમ ન્યૂનતમ ઉત્તેજિત અવસ્થામાં, એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં પહોંચી જાય એમ. હું 10.2 ઇવી જેટલી ઉર્જા આપું તે ધરા સ્થિતિમાંથી કઈ અવસ્થામાં આવી જાય, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં. ચલો 87 ખબર ન હોય પડી તો પૂછજો પાછા. એટલે કોઈ એમ કીધું છે ન્યૂનતમ ઉત્તેજિત સ્થિતિમાં, એટલે આનો મતલબ શું કે એ ઉત્તેજિત અવસ્થામાં જવી જોઈએ, પણ ન્યૂનતમ, ન્યૂનતમ એટલે ક્યાં આવે, પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં. તો એ જવા માટે તમારે કેટલી ઉર્જા આપવી પડે, એના માટેનું સ્થિતિમાન કેટલું, સ્થિતિમાન એટલે ઉર્જા, ઇલેક્ટ્રોનને આપવામાં આવતી ઉર્જા, તો ઇવી થાય. સ્થિતિમાન એટલે ઇવી, વી થાય, પણ ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે આપણે ઇવી લખી નાખીએ, તો એ કેટલું થાય, 10.2. આ ઇલેક્ટ્રોનની ઉર્જા થઈ ગઈ, સ્થિતિમાન પૂછે તો 10.2. આગળ વોલ્ટ થઈ જાય, ઈ કાઢ નાખું છું, આ ઇવી લખું છું એટલે ઉર્જા થઈ ગઈ, પણ આપણે તો સ્થિતિમાન લખવું હોય તો 10. શું લખવું પડે, 2. ચલો આગળ 87મો આગળ આવી ગયો એમ જ છે, 87મો આગળમાં આવી ગયો એમ જ છે, ને જવા દે બરાબર, કક્ષા કૂદકો મારીને 87મો એ જ છે. પછી 88મો વાંચ આગળ પ્રમાણે છે, 87મો 88મો વાંચો બેટા. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા -3.4 છે, તો તેનું કોણીય વેગમાન. ચલો ઉર્જા આપી છે, હાઇડ્રોજન કીધો છે, આગળ આવી ગયો એમ જ થયું, ઉર્જા ઈ બરાબર આપેલી છે 3.4 ઇવી, એટલે આ ઉર્જા શોખની નથી આપતા, આ ઉર્જા શોખની નથી આપતા એ લોકો,
આ ઉર્જા આપે છે હાઇડ્રોજન માટે છે. એટલે તમને કક્ષાનો ક્રમ કીધો છે, કયો કક્ષાનો ક્રમ થાય શોધવાનું ડાયરેક્ટ ખબર પડવી જોઈએ આપણને. આ એ લોકો સૂત્ર મૂકી મૂકીને શોધે, આપણે એવું થોડું કરવાનું છે, આપણને ખબર છે ડાયરેક્ટ. એન બરાબર કેટલી, 2 13.4 2, એન બરાબર 2, તો કોણીય વેગમાન શોધવાનું કીધું સૂત્ર. તમને કદાચ આવડે છે, કારણ કે મને તો આવડે છે, પણ તમારો ઉપર કોઈ વિશ્વાસ નહીં મને. એલ ઇઝ ઇક્વલ ટુ એન એચ વન થ્રી વન ટુ પાય. વાર્તા પૂરી. આમાં ક્યાં લખવાની જરૂર છે, આટલું બધું ક્યાં શોધવાની જરૂર છે? ખાલી પેલું બ્રહ્માસ્ત્ર આવડવું જોઈએ, અને હા સૂત્ર સાથે. બ્રહ્માસ્ત્ર વિપુલ સરે શોખનું નહોતું કીધેલું, કામનું છે. મેં કીધેલું કામનું નહીં, બહુ જ કામનું છે, એટલે તેને બ્રહ્માસ્ત્ર કીધું છે. આગળ તો બાળકો કંઈ ખબર પડે છે? અમુક જણા કે આવ્યો ત્યાંનો બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર કરે છે. કેટલી વાર છે હવે? 10 મિનિટ નો છે. આવ્યું નથી હે? 11:35 10 મિનિટ આવે પછી વાત. ચલો જો આગળ. 88 આવ્યો પછી 89. ચલ બોલ. 10 ગણા આયોનાઇઝ સોડિયમ પરમાણુની આયનીકરણનું છે. ચલો અહીંયા તેના પર પહેલા એક વસ્તુ મને ક્લિયર કરો. જે શબ્દ મેં પહેલો સાંભળો ને, જે મારા કાનમાં પડ્યો સીધો, રકમ વાંચ્યો, એટલે 10 ગણા આયોનાઇઝ્ડ સોડિયમ, પહેલો જે શબ્દ જે મારા કાનમાં આમ કંઈક નવ, મારા કાનમાં જેને આ હાઇડ્રોજન ન હતા. એ ખોટી વાત બેન, આવી ખોટી વાત તો નહીં કરવાની તમારે. સોરી બામ, બુદ્ધિનું પ્રદર્શન કરીને એ કહું તમે. એને અહીંયા આવશે એને 10+, એટલે એનો મતલબ એવો થયો કે આ જે ન્યુક્લિયસ છે એમાં પ્રોટોન 11 અને એની ફરતે 1 ઇલેક્ટ્રોન, એટલે મારા માટે 10 મિનિટ છે એટલે 11:35 11:34 પતશે, બરાબર 11:34 પતે એટલે તમારે પાછું 34 પતે 40 જોડાવાનું, પછી આ ચેપ્ટર પૂરું કરશું પછી પતાવી દેવું, બરાબર ને? 11:40 જોડાવજો. હા કે ના? 11:40 જોજો. આપણે થોડુંક 10-15 20 મિનિટ લઈને પતાવી દેવું, બરાબર? હવે આ જો આવ્યું છે 11, તો આમાં ચાલવું જોઈએ. ઝેડ કેટલો? 11. કક્ષા તમારે કક્ષા શોધવાની કીધી છે ને, આયોનાઇઝ ઉર્જા શોધવાની કીધી છે. પરમાણુ, હવે પરમાણુ કઈ કક્ષામાં છે એ લોકોએ કીધું નથી, પણ એક જ ઇલેક્ટ્રોન છે એટલે આપણે 1 ઇલેક્ટ્રોન છે એટલે કઈ કક્ષામાં લઈ લઈએ? પહેલી કક્ષામાં. તો બસ હવે સૂત્ર મૂકી દઉં. આપણું સૂત્ર કયું હતું બોલો? ઈ ઇઝ ઇક્વલ ટુ કયો આવે? 13.6 માઇનસ 13.6 ઝેડ સ્ક્વેર બાય એન સ્ક્વેર. આટલી ઉર્જા કંઈક સમથિંગ, ચલો આ સમથિંગ કોઈક માઇનસ એક્સ ઉર્જા આવી, હું એમાં પડતો નથી, કિંમત મને નથી જોઈતી, માઇનસ એક્સ આવી. તો એ મૂકી દેશો આ 11 છે અને કિંમત મૂકો જે આવી, મારે એને આમાં કંઈ પડવું જ નથી. આ કંઈક ઉર્જા આવી, બરાબર? એટલે એ લોકોએ પાછો આંકડો જ લેખો, ગાંતમાં જ લેખો. જે ઉર્જા આવે એ લોકોએ શબ્દ વાપર્યું છે એની આયનીકરણ ઉર્જા કીધી છે. આયનીકરણ ઉર્જા એટલે આ જે આયનીકરણ ઉર્જા, એટલે આ જે ઇલેક્ટ્રોન છે એની આયનીકરણ ઉર્જા કીધી છે. આયનીકરણ ઉર્જા એટલે મારે આ ઇલેક્ટ્રોનને, આ ઇલેક્ટ્રોનને મારે ક્યાં મૂકી દેવો પડે? અનંત કક્ષાએ. આ ઇલેક્ટ્રોનને અનંત કક્ષાએ મૂકવો પડે, એટલે આ જેટલી ઉર્જા હશે એટલી ઉર્જા મારે કયા સ્વરૂપમાં આપવી પડે? પ્લસ, એ એની આયનીકરણ ઉર્જા થાય. દાખલા તરીકે આપણું સાદું ઉદાહરણ લઈ લઈએ, હાઇડ્રોજન. ચલો આ હાઇડ્રોજનમાં અહીંયા ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાં, તો એની ઉર્જા થાય 13.6 માઇનસ આ ઇવી. તો આની આયનીકરણ ઉર્જા એટલે આ હાઇડ્રોજન પરમાણુ છે, મારે એને એચ પ્લસમાં ફેરવવો છે, મારે એનો આયન બનાવવો છે. આ જે હાઇડ્રોજન છે એનો મારે આયન બનાવવો છે, તો મારે આ જે ઉર્જા છે એ કેટલી છે? 13.6. તો મારે આયન બનાવવા માટે આ ઇલેક્ટ્રોનને આમાંથી મુક્ત કરવો પડે. મુક્ત કરવો પડે એટલે આને મારે અનંત કક્ષાએ મૂકી દેવો પડે. આને અનંત કક્ષાએ મૂકવો હોય તો અનંત કક્ષાએ મારે મૂકવો હોય, અનંત કક્ષાએ, તો ઉર્જા કેટલી કરવી પડે? 0. એટલે મારે એને કેટલી ઉર્જા આપવી પડે? +13.6. તો એની આયનીકરણ ઉર્જા કહેવાય. થિયરીમાં આપણે ચલાવેલું છે, સ્કૂલમાં કદાચ આયનીકરણ ઉર્જાની થિયરી બાકી હતી, એના વિડીયો મૂકેલા છે એટલે જોઈ લેજો. એટલે આ રીતે +13.6 એવી થાય, બરાબર બેટા?
એટલે આ શબ્દ સમજવાનો, એવું નહીં કે આ દાખલો કરે એટલે અમુક જણા ગોખી નાખે કે આના હાથે ઝેડ સ્ક્વેર બાય એમ સ્ક્વેર, એટલે પણ આ કેમ કર્યું, શું કહેવા માગે છે. મારું ગમે તે વસ્તુ હશે ને આ બધા દાખલામાં, તો આની સાથે જ કમ્પેર કરીશું એટલે મને તરત ખબર પડે. આમાં અહીંયા ખાલી અહીંયા 11 પ્રોટોન નહીં, એક ઇલેક્ટ્રોન આવે એટલે ઉર્જા 11 પ્રોટોન છે, એટલે ઉર્જા સ્વાભાવિક છે બધી જ જાય. કેમ આકર્ષણ બળ કેવું થઈ જાય પ્રબળ. ચલો આગળ, કયો એવો આવે 90 વાત ચાલ. ઇલેક્ટ્રોન નો કક્ષીય પ્રવેગ, કક્ષીય પ્રવેગ એટલે એ લોકોએ સૂત્ર કયા સ્વરૂપમાં આપ્યું છે એ રીતે. ચલો વાંધો નહીં, કક્ષીય વેગ હતો કે નહીં, પ્રવેગ મેળવેલો છે આપણે એસી. હા, આગળ થિયરીમાં આવી ગયું છે, આગળ એમસીક્યુમાં આપણે સોલ્વ કરી નાખ્યો છે, એમસીક્યુમાં આગળ આવી ગયો, નંબર મને યાદ નથી પણ આગળ આવી ગયો છે. કંઈ કરવાનું નહીં, આપણે એલ ઇઝ ઇક્વલ ટુ એન એચ અપોન 2π આવે, એક જ વાર ખાલી કહી દઉં છું. તો એમ વી, હા પેલા ભુરિયાએ આપણને કીધેલું છે પહેલાં વર્ક કરો ને પછી, યાદ એવું ભુરિયા? એટલે વી ને સૂત્રનો કરતા બનાવવાનો, વી ઇઝ ઇક્વલ ટુ એન એચ અપોન 2π આર એમ, પછી વર્ક કરવાનો, પછી ભાગ્યા આર કરી દેવાનો. ખબર પડી? અહીંયા આપણે પછી અહીંયા વર્ક કરી દેવાનો, વર્ક વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર, એચ સ્ક્વેર છે 4π² r² m/r, તો અહીંયા આર ક્યુબ આવી છે એટલે તમારો જવાબ આવી ગયો. જુઓ એટલે આમ યાદ હોવું જોઈએ, એકવાર કોઈક આપણને શીખવાડે ને તે ભૂલાવવું ન જોઈએ. હું મારી વાત કરું છું, તમારી વાત નથી કરતો, તમે તો જગ્નમાં આવો સો ખીજાઓ છો આજે, વાંધો નહીં. ચલો 92માં જુઓ, ચલો ફટાફટ. કોણ છે ભાઈ વચ્ચે વચ્ચે 92? એક એક મિનિટ બોલે, બોલતો દીકરા. બધામાં ઉદાહરણનો દાખલો બધામાં એવું લખ્યું છે ભાઈ. એવું છે, હાલો જોઈએ. હાલો કયો હતો, કયો બોલ, બંધ થઈ? હા ચલો 92 બંધ થાય એટલે કેટલી મિનિટ કીધી છે મેં તમને, ક્યારે? 11:40 જોડાશો બરાબર. એક કામ કરો, હવે કટ કરો, 11:40 જોડાઓ, 10 મિનિટ પછી.